ધોરણ પાંચ બ પ્રશ્ન પાંચ બ નિબંધ દિવાળી દિવાળી આસો મહિનાની અમાસે આવે છે. નવરાત્રી પછી લોકો દિવાળીની તૈયારી કરે છે. તેઓ ઘરની સફાઈ કરે છે, ઘર રંગાવે છે, વાસણો માંજે છે, ચકચકિત કરે છે, નવા કપડા વાસણો ફટાકડા વગેરેની ખરીદી કરે છે, જાત જાતની મીઠાઈઓ બનાવે છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ અને ભાઈબીજ. દિવાળીમાં લોકો ઘરને રોશનીથી શણગારે છે, બહેનો આંગણામાં સાથિયા ફૂલે છે અને દીવા મૂકે છે, વેપારીઓ ચોપડા પૂજન કરી અને લક્ષ્મી પૂજન કરે છે, લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને સાલ મુબારક કહે છે. કેટલાક લોકો સગા સંબંધીઓને દિવાળી કાર્ડ મોકલે છે. શાળાઓમાં દિવાળીની રજા હોય છે. બાળકોને નવા કપડાં પહેરવાની, ફટાકડા ફોડવાની ઘણી મજા આવે છે. દિવાળીમાં એકબીજાને માફ કરી બધું ભૂલી જઈ સૌ સાથે દિવાળી મનાવે છે. દિવાળી આપણો મોટો ધાર્મિક તહેવાર છે. આ નિબંધ એક છે. નિબંધ બે, આપણે ગાંધી જયંતિ એટલે આપણે આપણા રાષ્ટ્રપિતાનો જન્મદિવસ. ગાંધી જયંતિ એટલે રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મદિવસ. આ દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે. ગાંધીજીનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. ગાંધીજીએ પોરબંદર અને રાજકોટમાં અભ્યાસ કર્યો, પછી વિરાટ જઈ વકીલાતનું ભણ્યા અને બેરિસ્ટર થયા. ગાંધીજીનું અંગત જીવન પણ પ્રેરણાદાયી હતું. તે સાદાઈથી રહેતા, સવાર સાત પ્રાર્થના કરતા, ગાંધી જયંતિના દિવસે ઠેર ઠેર સમૂહ પ્રાર્થના અને સમૂહ કાતરનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ગાંધીજીની સમાધિ દિલ્હીમાં આવેલી છે. તે રાજઘાટ તરીકે ઓળખાય છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે ભારતને આઝાદ કરવા અંગ્રેજો સાથે લડત ચલાવી. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ. તેમના સત્ય, અહિંસા, સાદાઈ અને સેવાનો ગુણો આપણે પણ આપણા જીવનમાં ઉતારવો જોઈએ. આ આપણે ગાંધી જયંતિ વિશે છે. હવે આપણે આવશે મારું ઘર. આપણું ઘર છે ને એ રીતે આ મારું ઘર, દુનિયાના સૌથી સુંદર મારું ઘર. મારું ઘર ભગતની શેરીમાં આવેલું છે. મારું ઘર બે માળનું છે. ભોંતળીએ બે મોટા ઓરડા, એક કોઠાર અને એક રસોડું છે. ઉપરના માળે 3 ઓરડા છે. દરેક ઓરડા 1 બારણું અને 2 બારીઓ છે. મારા ઘરની દિવાલો સફેદ રંગની અને બારી બારણા રાખોડી રંગના છે. મારા ઘરની આગળ પાછળ ખુલ્લી જગ્યા છે. તેમાં અમે આસોપાલવના ઝાડ અને ફૂલ છોડ રોપ્યા છે. આગળના ભાગમાં એક હિંચકો છે. બેઠક ખંડમાં સોફા અને ખુરશીઓ છે. સામેની દિવાલ પર દીવાલ છે. એક ખૂણામાં ટીવી છે. એક દિવાલ પર શોકેસ છે. ખંડની વચ્ચે એક ટીપોય છે. મારી મમ્મી અને મારી બહેન ઘરની સ્વચ્છ અને વ્યવસ્થિત રાખે છે. હું પણ એને દર રવિવારે સફાઈ કામમાં મદદ કરું છું. મારા ઘરમાં અમે બધા આનંદથી રહીએ છીએ. મારું ઘર દુનિયામાં સૌથી સુંદર ઘર છે. ધોરણ 5ને આ નિબંધ આપણે બીજો છે. 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. આપણે દેશ પર અંગ્રેજોનું રાજ્ય હતું. આપણો દેશ ગુલામ હતો. દેશને આઝાદ કરવા ગાંધીજીએ લડત ઉપાડી. દેશના લોકો આઝાદીની લડતમાં જોડાઈ કેટલાક શહીદ થયા, અનેક જેલમાં ગયા, પણ આપણું આંદોલન ચાલુ જ રહ્યું. છેવટે આપણે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયા. આપણા દેશમાં આપણો તિરંગો ઝંડો લહેરાયો. લોકોએ આઝાદીની ભારે ધૂમધામથી ઉજવણી કરી. ત્યારથી દર વર્ષે ભારતમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિન તરીકે ઉજવાય છે. આ દિવસે દરેક રાજ્યના પાટણમાં બધી શાળાઓની અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન થાય છે. નેતાઓ અને અધિકારીઓ ધ્વજ ફરકાવે છે. ધ્વજને સલામી આપવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. દેશભક્તિના ગીતો ગવાય છે. મીઠાઈ વેચાય છે.
કેટલાક સ્થળે પ્રભાત ફેરી નીકળે છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે. આ દિવસે આપણે મહાપુરુષો અને શહીદોને યાદ કરીએ છીએ. આઝાદીનું જતન થાય અને દેશ આબાદ બને તે માટે દ્રઢ સંકલ્પ કરીએ છીએ. આ રીતે આપણે 15મી ઓગસ્ટ આપણો પૂરો થાય છે. ધોરણ 5 ની આ નિબંધ એસાઇનમેન્ટમાં નોટમાં લખવાનો છે. આ તમારું